गृह राज्य मंत्री हर्ष संघवी द्वारा भगवान द्वारकाधीश ने 52 गज की ध्वजा अर्पण करवामां आवी। हर्ष संघवीए वैदिक मंत्रोच्चार साथे ध्वजानुं षोड पोचासरथी पूजन कर्युं हतुं। बिपरजोय वावाझोडानुं संकट टाळता लोक सुखाकारी माटे विशेष प्रार्थना करी हती। आ तके मंत्री श्री संघवीए जणाव्युं हतुं के वावाझोडानुं संकट टाळता भगवान द्वारकाधीशना मंदिर पर आज सांजनुं पुनः ध्वजारोहण शुरू थयुं छे। આવતીકાલથી પાછી સમયની ધજાઓ ચડાવવામાં આવશે, તેમજ તમામ દર્શનનો સમય પૂર્વવત થઈ જશે। બિપરજોયથી નુકસાની અંગે તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડામાં કોઈ જાનહાની થઈ નથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ તેઓના સતત નિરીક્ષણને પગલે આ કુદરતી પ્રકોપ સામે આપણે ઝીરો કેઝ્યુઅલિટી જાળવી રાખી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 240 ગામડાઓમાં વાવાઝોડાથી આશરે 10,000 જેટલા વીજ પોલ પડી ગયા છે, જ્યારે વૃક્ષો પડી ગયા છે અને આ વૃક્ષોને હટાવવાની કામગીરી પૂરજોશમાં છે, ત્યારે આ વીજ પુરવઠો પણ પૂર્વવ્રત થઈ જશે। આ તકે રાજકોટના ધારાસભ્ય શ્રી ઉદય કનગર, જિલ્લા પ્રમુખ શ્રી મયુર ગઢવી, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, પોલીસ અધિક્ષક નીતિશ પાંડે વગેરે જોડાયા હતા। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, દ્વારકા।